नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 25 जुलाई 2022 जोईने आज ना समाचार। रांधण गैस मोंगो थतो जाय छे त्यारे सरकारे घणा समयथी गैस उपर सबसिडी बंद करी अने 11,654 करोड़ बचाव्या छे। रांधण गैसनी सबसिडी बंद करीने केन्द्र सरकारे वर्ष 2021-22 में कुल मळीने 11,654 करोड़ रुपयानी बचत करी छे। सरकारे आ समयगाळा दरमियान LPG सबसिडीना रूपमां उज्ज्वला स्कीम हेठळ मात्र 242 करोड़ रुपयानी सबसिडी ज आपी छे। એ પહેલાના વર્ષમાં ગેસ સબસિડી પેટે 11,896 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાંધણ ગેસની સબસિડી સરકાર ક્રમશઃ નાબૂદ કરી રહી છે। સરકાર હવે માત્ર ઉજ્જવલા સ્કીમ હેઠળ જ રાંધણ ગેસમાં સબસિડી આપી રહી છે। પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2017-18માં LPG સબસિડી ઉપર 23,464 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 2018-19માં તે વધીને 37,209 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો। આ પછી સરકારે લોકોને સબસિડી છોડવાની અપીલ કરેલી અને તેનાથી નાણાકીય વર્ષ 2019-20માં સરકારનો ખર્ચ ઘટીને 24,172 કરોડ રૂપિયા થયો હતો। આ પછી સરકારે માત્ર ઉજ્જવલા સ્કીમમાં જ સબસિડી ચાલુ રાખી અને અન્ય ગ્રાહકો માટે રાંધણ ગેસની સબસિડી નાબૂદ કરી નાખવામાં આવી છે। ડિવાઇન લાઇફ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ, સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ। મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે। દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા। વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8868664032 ઉપર સંપર્ક કરો। સ્થળ 7 એરોઝ મુંદ્રા રોડ, ભુજ। 11 જુલાઈથી વિશ્વ વસ્તી દિનની ઉજવણી શરૂ થઈ છે। પરિવાર નિયોજન અપનાવો, લખો પ્રગતિના નવા અધ્યાય। કુટુંબ નિયોજન માટે કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ અપનાવો। તમામ જાણકારી કોમ્યુનિટી હેલ્થ અધિકારી, આરોગ્ય કાર્યકરો, આશાબેન આંગણવાડી કાર્યકર તથા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીમાં ઉપલબ્ધ છે અને પરિવાર નિયોજન સંબંધી તમામ સમજ આપવામાં આવશે। આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ભુજ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।